પ્રવૃત્તિએ સજીવ વિશ્વની અંદર, તો કે ભાઈ આપણે સજીવ વિશ્વમાં વિવિધતા જોઈ, દ્વિનામી નામકરણ પદ્ધતિ જોઈ, અને એના આધારે જીવશાસ્ત્રીય વૈજ્ઞાનિક સાર્વત્રિક નિયમો જોયા, અને ત્યાર પછી આપણે હવે છે ક્લાસિફિકેશન જોવાનું છે કે ભાઈ વિશ્વની અંદર વિવિધતા ખૂબ જ છે, દરેક સજીવની વિવિધતા ખૂબ જ જોવા મળે છે. ઈ વિવિધતા જે છે એનું ક્લાસિફિકેશન જરૂરી છે, વર્ગીકરણ, તો જ આપણે સજીવને શું કરી શકીએ, આઈડેન્ટિફાઈ કરી શકીએ, ઓળખી શકીએ. તો આપણે ક્લાસિફિકેશન જોઈએ, આપણને ખ્યાલ છે કે પૃથ્વી પર જાણીએ છીએ કે ભાઈ વનસ્પતિ, પ્રાણી, અન્ય સજીવો, અન્ય જીવો, વિશાળ વિવિધતા, અલગ અલગ સ્વરૂપો, રચના સાથે શું છે રહેલી છે. કે ભાઈ પૃથ્વી છે, પૃથ્વી પર અનેક સજીવો, પ્રાણીઓ, પક્ષીઓ, દરેક જીવો એ વિશાળ વિવિધતા અને અલગ અલગ સ્વરૂપે એની રચનાઓ છે એની સાથે રહેલી છે. આથી પરિવર્તનશીલ સજીવોની વ્યક્તિગત અભ્યાસ કરવો શું છે, અશક્ય બને છે. કે દરેક સજીવ પરિવર્તનશીલ છે, પૃથ્વી પર નવા સજીવો અસંખ્ય જોવા મળે છે, પણ એનો વ્યક્તિગત અભ્યાસ કરવો ખૂબ જ અશક્ય બને છે. પરંતુ તેના અભ્યાસને સરળ બનાવવા, તેમનામાં રહેલી સામ્યતા અને ભિન્નતાને આધારે તેમને અલગ અલગ કક્ષાઓમાં વિભાજિત કર્યા છે. કે ભાઈ એ દરેક સજીવો છે, લાખો સજીવો છે પૃથ્વી ઉપર, એ સજીવોનો સરળ અભ્યાસ કરવા માટે એની સામ્યતાના સરખા લક્ષણો અને એના જુદા જુદા લક્ષણોને વિવિધ વર્ગોમાં શું કરવામાં આવ્યા છે, વિવિધ કક્ષાઓમાં શું કરવામાં આવ્યા છે, વિભાજિત છે, કરવામાં આવ્યા છે. વિશાળ વિવિધતા હોવા છતાં સજીવોને સરળતાથી આપણે શું કરી શકીએ છીએ, નિરીક્ષણ છે કરી શકાય છે. તેવા લક્ષણોના આધારે જૂથ, પેટા જૂથ આવી રીતે વર્ગીકૃત શ્રેણીમાં શું થઈ છે, ગોઠવવામાં આવ્યા છે. વિશાળ વિવિધતા છે ધરાવે છે દરેક સજીવ. આ સજીવોને સરળતાથી આપણે નિરીક્ષણ કરી શકીએ, એના આધારે વિવિધ લક્ષણોના આધારે એને જૂથ, એનું પેટા જૂથ હોય, એને વર્ગીકૃત શ્રેણી, આવી જુદી જુદી કક્ષાઓને આધારે સ્ટેપ બાય એનું શું છે વર્ગીકરણ છે કરવામાં આવ્યું છે. તો વર્ગીકરણ સજીવને ચોક્કસ વૈજ્ઞાનિક ગોઠવણી મુજબ વર્ગીકૃત કરે છે, તેથી તેનો અભ્યાસ શું બને છે, સરળ બને છે. આડેધડ આનું વર્ગીકરણ નથી થતું, ચોક્કસ વૈજ્ઞાનિક વર્ગીકરણ પદ્ધતિ મુજબ દરેક સજીવને વર્ગીકરણ છે કરવામાં આવેલું હોય છે. બધા સજીવોનું નામાધિકરણ કરવું શક્ય ન પણ હોય, તેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શું છે શક્ય બને છે, જેને શું કહેવાય, વર્ગીકરણ કહેવામાં આવે છે. કે બધા સજીવોનું નામાધિકરણ એટલે કે નામકરણ કરવાનું શક્ય પણ ન હોય, પણ એને પ્રથમ કક્ષાએ સજીવોની એની પ્રથમ સ્ટેપ ઉપર સજીવોની અર્થકારક જૂથ વહેંચણી શું છે શક્ય છે બનાવે છે. એને એ પ્રથમ સ્ટેપ વાઇઝ એટલે કે અર્થકારક જૂથ વહેંચણી જે કરવામાં આવી જેને આપણે શું કહેવાય, વર્ગીકરણ છે કહી શકાય છે. શું કહી શકાય, વર્ગીકરણ કહેવામાં આવે છે. વર્ગીકરણમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓની શું હોય છે, વ્યવસ્થા હોય છે. કોઈ પણ સજીવ હોય એને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓ શું છે, વ્યવસ્થા છે આવેલી હોય છે. તેમાં સરળતાથી શું કરી શકાય, નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો આધારિત છે એ કક્ષાનું શું છે, દરેક સજીવનું ક્લાસિફિકેશન છે થયેલું હોય છે. દાખલા તરીકે તમને હું વાત કરું કે ભાઈ કૂતરા વિશે તમે વિચારો, તો કૂતરા વિશે તમે વિચારશો કે તરત ચોક્કસ મગજમાં એના લક્ષણો છે સરળતાથી છે આવે છે. આપણને બિલાડીના લક્ષણો ન આવે, કૂતરા વિશે વિચારતા તો કૂતરાના લક્ષણો આવે. એવી જ રીતે સસ્તન પ્રાણીઓ વિશે તમે વિચારો, તો સસ્તન પ્રાણીઓને વિશે વિચારશો એટલે કે ભાઈ બાહ્ય પર્ણ પલ્લવ જોવા મળે, શરીર ઉપર વાળ જોવા મળે છે, તો આવા લક્ષણો છે તરત જ છે આપણને પ્રથમ કક્ષાએ સ્પષ્ટ છે શું થાય છે દેખાય છે, જેથી કરીને આપણે સજીવને આઈડેન્ટિફાઈ છે કરી શકીએ છીએ. તો આમ જોઈએ તો કૂતરા છે, બિલાડી છે, સસ્તન, ઘઉં, ચોખા, વનસ્પતિ, પ્રાણી, આ દરેક સજીવના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પાડેલી છે, આપણને સરળતાથી સમજી શકીએ એટલા માટે જુદી જુદી કક્ષાઓ પાડેલી છે, જેના માટે વૈજ્ઞાનિક શબ્દ છે ને ટાક્ષા એટલે વર્ગક છે આપવામાં આવ્યો છે. શું આપવામાં આવ્યો છે, વર્ગક, એટલે કે ઘઉંનો વર્ગક અલગ, કૂતરાનો અલગ, બિલાડીનો અલગ, સસ્તન પ્રાણીનો અલગ. આવી રીતે સરળતાથી આપણે સજીવને અભ્યાસ કરી શકીએ, આઈડેન્ટિફાઈ કરી શકીએ, એવી રીતે સરસ રીતે સુલભ કક્ષાઓ પાડેલી છે.
તો એના માટે વૈજ્ઞાનિક શબ્દ શું આપવામાં આવ્યો છે? વર્ગ. અને વર્ગક છે ને જુદી જુદી કક્ષાનું નિર્દેશન કરે છે, કારણ કે આ જો કૂતરાની કક્ષા અલગ, બિલાડીની અલગ, સસ્તન પ્રાણીની અલગ, કહુની કક્ષા અલગ, ચોખાની કક્ષા અલગ, દરેક સજીવ એટલે સોરી દરેક સજીવ છે, દરેક વનસ્પતિ છે, આ બધાય કહુ ચોખા બધી વનસ્પતિ છે, સમજાય છે, પ્રાણી છે, આ બધાયની કક્ષા કેવી હોય છે? અલગ અલગ હોય છે, અર્થકારક જૂથ વહેંચણી થયેલી હોય છે, જેથી આપણે દરેક સજીવ વિશે અભ્યાસ છે સરળતાથી કરી શકીએ. લાક્ષણિકતાના આધારે આ બધા સજીવોને વિવિધ વર્ગમાં વર્ગીકૃત કરવાની જે પદ્ધતિ છે જેને આપણે ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ કહેવામાં આવે છે. શું કહી શકાય? વર્ગીકરણ કહે છે. ખ્યાલ આવ્યો? ખબર પડી? ફરીથી કહી દઉં કે લાક્ષણિકતાને આધારે આ બધા સજીવોને વિવિધ વર્ગોમાં વર્ગીકૃત કરવાની જે પદ્ધતિ છે એને વર્ગીકરણ કહેવામાં આવે છે, ક્લાસિફિકેશન કહેવામાં આવે છે. અને વર્ગીકરણ પદ્ધતિ જે છે એનો જે અભ્યાસ છે એને વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વર્ગીકરણ વિદ્યા કહેવામાં આવે છે. અથવા બીજું વ્યાખ્યા દેવી તો દઈ શકાય કે વર્ગીકરણ પદ્ધતિની પ્રક્રિયા અને સિદ્ધાંતના અભ્યાસને પણ શું કહેવાય? વર્ગીકરણ વિદ્યા છે કહી શકાય છે. તો સજીવોની આપણે જોઈએ કે કોષ રચનાની સાથે સાથે બાહ્ય અને આંતરિક રચના, એના વિકાસની પ્રક્રિયા, પરિસ્થિતિકીની જાણકારી આવશ્યક છે. સજીવોની પહેલા આપણે એની કોષ રચના જોવું જોઈએ કે એક કોષી છે કે બહુકોષી છે, સાથે સાથે એના બાહ્ય અને આંતરિક રચના, પછી એને વિકાસની પ્રક્રિયા કેવી છે, આવા પરિસ્થિતિકીય લક્ષણોની જાણકારી શું હોવી જોઈએ? આવશ્યક છે. અને તે આધુનિક વર્ગીકરણના અભ્યાસનો શું બને છે? આધાર બને છે. આધુનિક વર્ગીકરણ અભ્યાસ કરવો હોય સમજાય છે, તો એના માટે શું હોવું પડે કે સજીવની કોષ રચના કેવી છે, એની બાહ્ય અને આંતરિક રચના કેવી છે, એની વિકાસની પ્રક્રિયા કેવી છે, આવી દરેક પરિસ્થિતિકીય જાણકારી શું છે? આવશ્યક છે આધુનિક વર્ગીકરણ માટે. તો આવા લક્ષણો છે ધ્યાનમાં રાખવા જોઈએ. આમ લક્ષણીકરણ કીધું છે, એની આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ વિધિ છે, વર્ગીકરણ છે, નામકરણ છે, આવા વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ છે. તો કે ભાઈ દરેક સજીવના લક્ષણીકરણ એટલે કે લક્ષણો જોવા જોઈએ, પછી એની ઓળખ વિધિ હોવી પડે કે એને સજીવને ઓળખતા હોવું પડે, એનું વર્ગીકરણ થયેલું હોવું પડે, એનું ચોક્કસ નામકરણ થયેલું હોવું પડે, એમ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની આ બધા મૂળભૂત શું છે? પ્રક્રિયાઓ છે. આ મૂળભૂત પ્રક્રિયાઓના આધારે સરળતાથી વર્ગીકરણ છે કરી શકાય છે. વર્ગીકરણ એ કોઈ નવી બાબત નથી, કોઈ નવી બાબત નથી, બહુ જૂના જમાય સમયથી આવે છે. શરૂઆતના દિવસોમાં માનવી છે ને પાયાની જરૂરિયાત જેવી કે ભાઈ ખોરાક છે, પહેરવા, ઓઢવા અને આશ્રયના સ્ત્રોતને આધાર શોધતો હતો. તો પહેલાનું વર્ગીકરણ છે ને એ કેના આધારિત હતું કે ભાઈ ઉપયોગ આધારિત હતું, કે ભાઈ મનુષ્યને ત્રણ વસ્તુ મુખ્યત્વે જરૂર પડતી, ખોરાક, સજાય છે, પહેરવા, ઓઢવા અને આશ્રય, આવા બે ત્રણ સ્ત્રોતની છે સજીવને જરૂર પડતી હતી. આ ઉપયોગી સ્ત્રોત હતો, જીવન જરૂરી સ્ત્રોત હતો, એના આધારે પહેલા શરૂઆતના સમયમાં વર્ગીકરણ થયેલું હતું. પણ પછી માનવ સજીવો વચ્ચેના સંબંધો કેળવાવા લાગ્યા, આગળ ને આગળ ઉદ્વિકાસ થયો, તો આ પ્રકારના અભ્યાસની શાખા છે ને પદ્ધતિસરના વિજ્ઞાન જેને કહેવાય સિસ્ટમેટિક્સ તરીકે શું છે? ઉલ્લેખાઈ હતી, સમજાય છે. ત્યાર પછી સજીવો વચ્ચે સંબંધ કેળવાવા લાગ્યો, સમજાય, આહાર કડીની ટાઈપ થઈ ગયા દરેક સજીવો વચ્ચે. તો આ પ્રકારના અભ્યાસની શાખા છે ને એ પદ્ધતિસરના વિજ્ઞાન જેને કહેવાય સિસ્ટમેટિક તરીકે શું થયેલો હતો? ઉલ્લેખાઈ હતો. સિસ્ટમેટિક શબ્દ છે ને એ સિસ્ટેમા પરથી ઉતરી આવેલો છે. શેના પરથી ઉતરી આવેલો છે? સિસ્ટેમા પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ એવો થશે કે સજીવોની પદ્ધતિસરની ગોઠવણી થાય છે. શું થાય છે? સજીવોની પદ્ધતિસરની ગોઠવણી, આવો શબ્દ છે એ થાય છે સિસ્ટમેટિક શબ્દ. સિસ્ટેમા પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી, આવો છે થાય છે. લિનિયસ કેરોલસ લિનિયસ દ્વારા એના પ્રકાશનના શિક્ષક તરીકે સિસ્ટેમા નેચર શબ્દ પ્રયોજ્યો હતો, એટલે કે સિસ્ટમેટિક શબ્દ સૌપ્રથમ આપનાર વૈજ્ઞાનિક હોય ને તો લિનિયસ છે. કોણ છે? લિનિયસ છે. એને એવું કીધું હતું કે સજીવોની
પદ્ધતિસર ગોઠવણી છે એ કરવી જરૂરી છે, એટલે કે સિસ્ટમેટિક શબ્દ છે આપેલો હતો. જેમ જેમ પદ્ધતિસરનું વિજ્ઞાનનો વ્યાપ છે ને વધતો ગયો, તેમ તેમ એની ઓળખ વિધિ, એનું નામકરણ અને વર્ગીકરણ કક્ષાનો શું છે સમાવેશ થતો ગયો. આમ પદ્ધતિસરનું વિજ્ઞાન અને એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોનો શું છે અહેવાલ છે આપે છે. તો કે ભાઈ પહેલા વર્ગીકરણ છે થતું આપણે જોયું કે ઉપયોગ આધારિત થતું, મનુષ્યને જેટલી જરૂરિયાત હતી, પણ ધીમે ધીમે ઉદ્વિકાસ થયો, દરેક સજીવ એકબીજા સાથે શું છે સંકળાયા, એટલે જેમ જેમ આગળ છે એનો વ્યાપ વધતો ગયો અને એના ઉપરથી વિવિધ શાખા છે પદ્ધતિસર છે બની સમજાય છે, સિસ્ટમેટિક બન્યું વર્ગીકરણ છે. અને સિસ્ટમેટિક શબ્દ છે આપણે કીધું સિસ્ટમ ઉપરથી ઉતરી આવ્યું છે, સમજાય છે, લિનિયસ દ્વારા જે આપવામાં આવેલો છે પદ્ધતિસરની ગોઠવણી છે. અને દરેક સજીવ છે ઉદ્વિકાસ છે પામે છે, સમજાય છે, એટલે કે ઉદ્વિકાસીય સંબંધોનો શું છે અહેવાલ છે આપે છે દરેક સજીવ. તો આપણો મનુષ્યનો પણ ઉદ્વિકાસ છે જોવા મળે છે. આપણે બાર સાયન્સમાં ઉદ્વિકાસ વિશે છે વિગતવાર છે ભણવાનું છે. આજે અહીંયા છે વર્ગીકરણ સુધી આપણે રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. હવે આપણે વર્ગીકૃત શ્રેણીઓ છે ભણવાની છે, દરેકે દરેક કે દરેક વર્ગીકૃત શ્રેણીઓ છે વિગતવાર ઊંડાણપૂર્વક છે અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. અસ્તુ, જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.